આંગણવાડીઓને મદ્રેસા નહીં બનવા દઈએ. હિન્દુ સેના જામનગરમાં કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે શિક્ષિકાઓ અને ઉપલા અધિકારીઓ પર કાર્યવાહી કરવા હિન્દુ સેનાએ માગણી કરી છે. જામનગરમાં આવેલ મયુરનગર નજીક સુનલનગરમાં જેએમસી સંચાલિત આંગણવાડીમાં 30 બાળકો અભ્યાસ કરે છે, જેમાં 2 મુસ્લિમ બાળકો છે. આંગણવાડીમાં શિક્ષિકા દ્વારા તહેવારલક્ષી માર્ગદર્શન આપવાના ઉપલા અધિકારીની સૂચના મળેલ હતી, પરંતુ સૂચનાથી ઉપરવટ જઈ એક નાટ્યાત્મક રીતે ઈદ કેમ્પ બનાવી નવા કપડાં પહેરવા, બિરયાની ખાવી, સલામ મારવી, નમાજ કેમ્પ અદા કરવી તેમજ યા હુસેન યા હુસેનના નારાઓ બોલાવી કોમર વયના બાળકોના માનસમાં એક ધર્મ પ્રત્યેની ગ્રંથિ બંધાય અને તે નાની વયના બાળકોના મગજમાં ધર્મ શું છે તે સમજાવવાના બદલે ધર્મ પ્રત્યે અનુસરવાની પ્રેરણા મળે છે અને એક ધર્માંતરણ તરફ આગળ વધે છે, ત્યારે હિન્દુ સેના આંગણવાડીને ક્યારે મદ્રેસા બનવા દેશે નહીં. આ મુદ્દાને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અથવા તો ન્યાયના હિતમાં તેમના પર પણ પગલાં લેવાય અને ધર્માંતરણ જેવી બનતી ઘટનાઓને અટકાવવા આપ સાહેબને હિન્દુ સેના દ્વારા લેખિત રજૂઆતથી આવી બનતી ઘટનાઓની ગંભીરતા સમજી જે તે શિક્ષિકાઓને શિક્ષણનું ભાન કરાવવા તાત્કાલિક ધોરણે પગલાં લે તેવા હિન્દુ સેનાએ લેખિત અરજી રૂપે ફરિયાદ કરી અને આ વિષયને ગંભીરતાથી લેવા માન્ય મુખ્યમંત્રી, ગાંધીનગર તેમજ જામનગરના કલેક્ટર અને જેએમસીના મેયરને પણ રજૂઆત રૂપે નકલ આપી અને યોગ્ય પગલાં લેવા માગણી કરી હતી. જે સમયે હિન્દુ સેનાના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જામનગર શહેર મંત્રી મયુર ચંદન, શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, પૂર્ણકાલીન કિશન નંદા, રોહિત નારવાણી, ધીરેન નંદા, હિરેન ચંદન, જયપાલસિંહ રાઠોડ, મંથન અગેરા, હેપ્પી પ્રજાપતિ, નિલેશ વડગામા, રવિ લાકાની, શશિકાંત સોની, કુશાંત વાઘેલા, રાજ પરમાર, મીડિયા સેલના સચિન જોશી સહિતના જવાબદાર સૈનિકોની ઉપસ્થિતિ રહી હતી. હર્ષલ કંડેરિયા, જેડેશ ટીવી, જામનગર.